નમસ્કાર દર્શક મિત્રો, હું છું શિવાની. એનજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતનું ગૌરવ કહેવાતી એવી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. બીએસસી નર્સિંગની પરીક્ષા કૌભાંડની હકીકત બહાર આવતા યુનિવર્સિટી દ્વારા કોઈપણ પગલાં ન લેવાતા આજરોજ એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના બીએસસી નર્સિંગ ઉત્તરવહી કૌભાંડ મામલે ભીનું સંકેલવાનો આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. ઘટનાને 72 કલાક કરતાં પણ વધારે સમય વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી કોઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, તેમજ કોઈપણ વ્યક્તિની ઓળખ નથી થઈ શકી ત્યારે એનએસયુઆઈએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ નર્સિંગની પરીક્ષા પાસ કરાવવા માટે 1.5 લાખથી 2 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. નર્સિંગ ઉત્તરવહી કૌભાંડમાં એનએસયુઆઈની માંગ છે કે તાત્કાલિક ગુનેગારોને પકડવામાં આવે, કારણ કે એફઆઈઆર કર્યાના 4 દિવસ બાદ પણ હજુ સુધી એક પણ ગુનેગારોને પકડવામાં આવ્યા નથી. એનએસયુઆઈએ દાવો કર્યો છે કે નર્સિંગમાં 70% થી વધુ માર્ક્સ આવે તેને વિદેશ જવા માટેની પરીક્ષા આપવાની રહેતી નથી, અને એટલે જ આ પરીક્ષા સારા ગુણથી પાસ કરવા માટેનું કૌભાંડ ચાલે છે. યુથ કોંગ્રેસ નેતા હસમુખ ચૌધરીએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે સમગ્ર કૌભાંડમાં વિદ્યાર્થીઓ કોરું પેપર મૂકીને આવે છે. પુરવણીના પ્રથમ અને છેલ્લા પાના પર કોઈ ચોક્કસ નિશાની કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી આ પુરવણીઓ રાત્રે અલગ કરી એજન્ટને આપવામાં આવતી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સ્થળ પર બોલાવી તેમને પેપર લખવા માટેનો સમય આપવામાં આવતો હતો, અને ત્યારબાદ વહેલી સવારે તમામ પુરવણી નંબરિંગ થાય એ પહેલાં એસેસમેન્ટ સેન્ટરમાં જમા થતી હતી. યુનિવર્સિટીને તપાસમાં રસ ન હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. ઘટનાથી વિદ્યાર્થીઓ અજાણ હોવાના કારણે બીજા દિવસે એટલે કે 11 તારીખે લેવાયેલ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પેપર કોરું મૂકેલ છે. સાથે દાવો પણ કરવામાં આવ્યો કે માત્ર નર્સિંગ જ નહીં પરંતુ એ સિવાયની મેડિકલ અને સાયન્સ ફેકલ્ટીના પેપરનું એસેસમેન્ટ પણ ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં થાય છે. સ્ટાફના માણસો આ કૌભાંડમાં સંકળાયેલો છે એવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે.